હેડલાઇન્સ પર આજે લોકસભામાં રજૂ થશે સંકલ્પ પત્ર વડાપ્રધાનની અધ્યક્ષતા કેન્દ્રીય કેબિનેટ મળી હતી મામલે આજે થશે સુનાવણી ગુરુવારથી ફરી ભારે વરસાદની ચેતવણી સમગ્ર રાજ્યને રેડ ઝોનમાં મૂકવામાં આવી પર નજર અને સૌપ્રથમ વાત કરીએ તો અયોધ્યાભૂમિ વિવાદનો ઉકેલ લાવવા માટે બનાવવામાં આવેલી મધ્યસ્થા પેનલ નિષ્ફળ ગઈ છે પરિણામે હવે આ કેસની આ સિરોજથી ઓપનમાં સુનાવણી હાથ ધરવામાં આવશે આ પહેલા પણ અરજીકર્તાએ કહ્યું કે મધ્યસ્થા પેનલથી કોઈ સકારાત્મક પરિણામ નથી મળી રહ્યું તેથી કોર્ટ જલ્દીથી જ નિર્ણય લેવા માટે રોજ સુનાવણી પર વિચાર કરવો પડશે આ વિશે કોર્ટે કહ્યું કે મધ્યસ્થા પેનલનો સ્ટેટસ રિપોર્ટ જોયા પછી જ નક્કી કરીશું કે અયોધ્યાથી આ મામલે રોજ સુનાવણી હાથ ધરવી કે નહીં અયોધ્યા વિવાદમાં પક્ષકાર ગોપાલસિંહ વિશારદની અરજી અને જલ્દી સુનાવણીની નિર્મોહી અખાડાએ પણ સમર્થન આપ્યું છે તો દક્ષિણ ગુજરાતમાં પડી રહેલ ભારે વરસાદના કારણે વ્યાપક નુકસાન થઈ રહ્યું છે ત્યારે પાવી જેતપુરના નાની ખાડી ગામે તળાવમાં ગાબડું પડતા ચકચાર મચી જવા પામ્યું છે તળાવમાં ગાબડું પડતા તળાવના પાણી આસપાસના ત્રણ જેટલા ગામોમાં ઘૂસી જતા મોટા પ્રમાણમાં નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે જેના પગલે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે અને આ અંગે વધુ માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા રફિક દણીવાલા રફિક જણાવશો શું છે આ સમગ્ર બાબત જે આપણે જાણું કે પાવીજેતપુર તાલુકાના ખાંડી ગામનું સિંચાઈ તળાવ ફાટતા ત્રણ જેટલા ગામોમાં અડધા કિલોમીટર વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે મહત્વની બાબત એ છે કે મોડી રાત્રે ભર નીંદર માણી રહેલા લોકો લોકો ભર માણી રહેલા તે સમયે તળાવ ફાટતા લોકોમાં દહેશત ફેલાઈ હતી નાસભાગ મચી હતી પોતાના જીવ બચાવવા માટે લોકો આસપાસ દોડી ગયા હતા મહત્વની બાબત એ છે કે છ ફૂટ થી દસ ફૂટ સુધીના પાણી મોડી રાત્રે એક વાગે ગામોમાં ભરાઈ જતા અફડાતફડી મચી જવા પામી હતી હાલ ઘટના સ્થળે જે અધિકારીઓ પહોંચ્યા છે તપાસ હાથ ધરી છે કેટલું નુકસાન છે તેનું સર્વે કરવામાં આવી રહ્યું છે જાનહાનિની તપાસ કરવામાં આવી રહી છે પરંતુ મહત્વની બાબત એ છે કે મોડી રાત્રે આ ઘટના બનતા જે લોકો હતા તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા અને બે કિલોમીટર વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા તેના કારણે વ્યાપક નુકસાન થવાની ભીતિ છે

પેટ્રોલ પંપ જે પેટ્રોલ પંપ આવેલ છે કદવાલ નજીક પેટ્રોલ પંપમાં પાણી ઘૂસી ગયા હતા આસપાસના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા વ્યાપક થવાની સંભાવના છે લોકોના ખેતીનો પાક પણ આ તળાવના પાણીથી ધોવાઈ ગયો છે મહત્વની બાબત એ છે કે બે કિલોમીટર વિસ્તારની તમામ ખેતી નિષ્ફળ થઈ જવાની ભીતી છે જાનહાનિ પણ હશે અને જે સર્વે કરવામાં આવી રહ્યું છે હજુ સુધી ગામ સુધી પહોંચી શકાતું નથી પાણી ઓસરી રહ્યા છે પાણી ઓસર્યા બાદ તંત્ર તપાસ કરશે આપ અમારી સાથે જોડાયા ને સમગ્ર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો અત્યારે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે આપને જણાવી દઈએ કે નવસારી ગામમાં વરસાદ એ એક ભારે નુકસાન સર્જી રહ્યો છે તેવું ચોક્કસથી કહી શકાય ભારે વરસાદના કારણે વ્યાપક નુકસાન થઈ રહ્યું છે પાવી જેતપુરના નાની ખાડી ગામે તળાવમાં ગાબડું પડતા ચકચાર મચી જવા પામ્યું છે જેના લીધે વરસાદ નવસારી માટે આફતરૂપ બનીને પડ્યો હોય તેવું લાગી રહ્યું છે તો સોમવારે સંસદની કાર્યવાહીમાં જમ્મુ કશ્મીરનો મુદ્દો ગરમાયેલો રહ્યો ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ કશ્મીરમાંથી અનુચ્છેદ ત્રણસો સિત્તેરની જોગવાઈ હટાવવાના પુનર્ગઠન બિલ અને અનામત સુધારા બિલ રજૂ કર્યું જેને રાજ્યસભાએ મંજૂરી આપી દીધી છે પુનર્ગઠન બિલ પર થયેલા મતદાનના તરફેણમાં એકસો પચીસ અને વિરોધમાં એકસઠ મત પડ્યા ઉલ્લેખનીય છે કે આગે આખો દિવસ રાજ્યસભામાં વિપક્ષે હોબાળો મચાવ્યો હવે મંગળવારે લોકસભામાં બિલ અને સંકલ્પ પર ચર્ચા થશે તો જમ્મુ કાશ્મીર પર કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી નરેન્દ્ર મોદી સરકારે કશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનાર અનુચ્છેદ ત્રણસો સિત્તેર સમાપ્ત કરવાનો નિર્ણય લીધો આ સિવાય જમ્મુ કાશ્મીર અને લદ્દાખને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાનો નિર્ણય કર્યો છે છે કે લાગુ કરી અને અને ઉમર અબ્દુલ્લા સહિત વિપક્ષના અમુક નજર કેદ કરી દેવામાં આવ્યા છે રાજ્યસભામાં વિપક્ષ દ્વારા થયેલ ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોય ઝાટકીને કહ્યું કે ત્રણસો નો વિરોધ કરનારે આખરે મને જવાબ આપે છે કે તેઓ કેમ આ અનુચ્છેદ સમાપ્ત કરવાનો વિરોધ કરે છે તેમણે કહ્યું કે આ અનુચ્છેદની કાશ્મીરીઓને શું મળશે पर्यटन विकास थतो नहीं कोई पण बीजा राज्य कंपनी कश्मीर में कंपनी स्थापित अनुच्छेद दलित आदिवासी विरोधी छे आ वंचितों विकास ने रूंधे जो हो हल्ला हो रहा है वो तो जम्मू कश्मीर के लिए नहीं हो रहा है क्योंकि हो हल्ला इसलिए हो रहा है कि अब जांच शुरू हुई राष्ट्रपति शासन है जांच शुरू हुई है इसलिए हो हल्ला मैं समझता हूं कि इसको एक अलग रंग देना चाहती और मान्यवर क्या मिला घाटी के व्यक्ति को देश आजाद हुआ देश भर में एवरेज कीमत एक एकड़ की तीन हजार रुपया थी देश के कई हिस्सों में तीस लाख हो गए कई हिस्सों में दस लाख हो गए पर तीन करोड़ हो गए मगर दस लाख से नीचे शहर के आसपास कहीं पर जमीन का दाम कम नहीं है और आज जम्मू कश्मीर में क्या है तीन हजार से तीस हजार भी नहीं हुआ जिसके पास भूमि है उसका दाम क्यों नहीं बढ़ा क्योंकि खरीदारी नहीं है कोई खरीद ही नहीं सकता है अब जब कोई खरीद नहीं सकता है तो दाम भला कहां से बढ़ेगा भाई क्यों गरीब रखना चाहते कश्मीर की घाटी और लद्दाख जमीन पर का स्वर्ग मुगल काल से सब लोग मानते हैं मगर पर्यटन जितना बढ़ना चाहिए तबाह नहीं बर्फ भी है तालाब भी है घाटी भी है वन भी है अपा, था अपार और अथा संभावनाएं पड़ी है पर्यटन की मगर वहां पर पर्यटन नहीं बढ़ा, क्योंकि कोई भी अच्छा होटल वहां भूमि ही नहीं खरीद सकता और भला कौन जाएगा पर्यटन की संभावनाओं को सीमित करने का काम धारा 370, ने सत्तर बड़ी बड़ी कंपनियां वहां जाना चाहती है अच्छे होटल लगाना चाहती है बहुत बड़ी ट्रैवल कंपनियां वहां अपना ऑफिस खोलना चाहती है घाटी के अंदर खोलना चाहती है खुल गई तो घाटी के लोगों को रोजगार मिलेगा घाटी के युवाओं को कामकाज मिलेगा वो टैक्सी चलाएगा वहां नौकरी करेगा कोई गाइड बनेगा परंतु वहां इसलिए पर्यटन बढ़ नहीं सकता क्योंकि वहां पर 370 के कारण कोई बड़ी पर्यटन कंपनी मतलब ट्रैवल एजेंसी वहां जा नहीं सकती है कोई बड़ी कंपनी वहां होटल भी नहीं बने ये 370 दलित और आदिवासी विरोधी है मैं पूछना चाहता हूं कि वहां कितना परसेंट ओबीसी है वर आपके माध्यम से मैं रामगोपाल जी को भी पूछना चाहता हूं उनकी पार्टी तो ओबीसी की खैर पार्टी है हमेशा बात करती है आपको मालूम है रामगोपाल जी वहां पर ओबीसी को रिजर्वेशन ही नहीं मिल पाता है ट्राइबल्स को राजनीतिक रिजर्वेशन नहीं मिलता दलित को राजनीतिक नी, रिजर्वेशन से नहीं मिलता इसीलिए आज बहन मायावती की पार्टी ने इसका समर्थन किया है इसके पक्ष में वोट मैं सुन रहा था सरबल मान्यवर कब तक इनके साथ अन्याय दल और ये जो ट्राइबल है सिर्फ हिंदू नहीं है जो कहते थे वोट बैंक वोट बैंक हम वोट बैंक की वो तो गुर्जर है मुस्लिम गुर्जर है उनको भी रिजर्वेशन से वंचित करा है कोई ये तो समझा दे प्राप्त क्या होगा बिल ग्यारह बजे लिए ग्यारह बजे चर्चा कर ली तीन सौ सत्तर ऐसे ही आप बदल देते हो कहते कि कॉन्स्टिट्यूशनली ठीक नहीं है मुझे भी मालूम है

કલમ ત્રણસો સિત્તેર નાબુ થતાં જ જમ્મુ કાશ્મીરના લોકોને મોટી મદદ મળશે જમ્મુ કાશ્મીરમાં ઉદ્યોગ રોકાણ શૈક્ષણિક સંસ્થાઓ આગામી દિવસોમાં ઊભી થતાં જ રોજગારીનું પણ સર્જન થશે તેમજ જમ્મુ કાશ્મીરની આવકમાં પણ વધારો થશે આ સાથે જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ થઈ જશે દેશના અન્ય રાજ્યોની જેમ સામાન્ય રાજ્ય બની રહેશે અલગ રાજ્યનો દરજ્જો ખતમ થતાં જ સ્થાનિક રાજકીય પક્ષોની રાજકીય કૂટનીતિ અટકશે પ્રેમી ભાગલાવાદી મનમાની પણ બંધ થશે ત્યારે હવે સંસદ સર્વોપરી બનશે આ ઉપરાંત આરટીઆઈ અને કેગ સહિતના સમાન કાયદાઓનો પણ અમલ શરૂ થશે પહેલા કાશ્મીરમાં કેવા કાયદાઓ હતા અને હવે આર્ટિકલ ત્રણસો સિત્તેર રદ થતા શું ફેરફાર થશે તેને વિસ્તારથી જોઈએ હવે પછીનું કાશ્મીર પહેલા કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો હતો હવે તે કેન્દ્રશાસિત પ્રદેશ છે પહેલા કલમ ત્રણસો લાગુ હતી હવે ફક્ત કલમ ત્રણસો સિત્તેર નો ખંડ એક જ લાગુ થશે કાશ્મીરમાં પહેલા બેવડી નાગરિકતા હતી હવે ભારતના નાગરિક ગણાશે જમ્મુ કાશ્મીરનો અલગ ધ્વજ હતો હવે જ રાષ્ટ્રધ્વજ હશે ધારા ત્રણસો છપ્પન લાગુ થતી ન હતી ધારા ત્રણસો છપ્પન લાગુ થશે રાજ્યપાલ શાસનનો અધિકાર હતો રાષ્ટ્રપતિ શાસનનો અધિકાર થશે અલ્પસંખ્યકોને આરક્ષણ મળતું ન હતું અલ્પસંખ્યકોને આરક્ષણ મળશે કાશ્મીરમાં અન્ય રાજ્યના નાગરિકો જમીન ન ખરીદી શકે કાશ્મીરમાં અન્ય રાજ્યના લોકો જમીન ખરીદી શકશે જમ્મુ કાશ્મીરનું જુદું અસ્તિત્વ કોઈ પણ ગતિશીલ રાષ્ટ્ર માટે સ્વીકાર્ય ન હોય આ ઐતિહાસિક ભૂલને આજે સુધારી લેવામાં આવી છે તેમ ભૂતપૂર્વ કાયદા પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ

પાકિસ્તાન કાશ્મીર પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે ઇમરાન ખાને જણાવ્યું હતું કે કાશ્મીરના લોકો માટે દુઃખની લાંબી રાત સમાપ્ત કરવાનો સમય આવી ગયો છે ઇમરાને ગઈકાલે ટ્વીટ કરી હતી કે એલઓસી પાર નિર્દોષ લોકો પર ભારત તરફથી કરવામાં આવેલા હુમલાની નિંદા કરું છું ભારતે જે રીતે ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કર્યો છે તે ઓગણીસો ત્યાંસી કન્વેન્શન ઓન સટેન કન્વેન્શનલ વેપન્સનું ઉલ્લંઘન કરે છે તેણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને અપીલ કરી છે કે તેઓ આંતરરાષ્ટ્રીય ખતરા માટે અને દુનિયામાં શાંતિ માટે આ તરફ ધ્યાન આપે ઇમરાને ટ્વિટમાં લખ્યું હતું કે કાશ્મીરના લોકો માટે દુઃખની લાંબી રાત સમાપ્ત કરવાનો સમય આવી ગયો છે યુએનને અપીલ કરતાં ઇમરાને જણાવ્યું હતું કે તે પોતાના અધિકારોનો ઉપયોગ કરે અને કાશ્મીરમાં શાંતિ બનાવી રાખવા માટે કોઈ ઠોસ પગલાં ઉઠાવે સાઉથ એશિયામાં શાંતિ બનાવી રાખવા માટેનો એકમાત્ર રસ્તો કાશ્મીરમાં શાંતિપૂર્ણ અને ન્યાયપૂર્ણ સમજોતો છે તેવું ઇમરાને જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ કલમ ત્રણસો સિત્તેર હટાવવા મુદ્દે રાજ્યસભાના વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદનું નિવેદન પણ સામે આવ્યું નબી આઝાદે કહ્યું કે આર્ટિકલ ત્રણસો સિત્તેર હેઠળ જમ્મુ કાશ્મીરને ભારત સાથે જોડવામાં આવ્યું હતું અને તેની પાછળ લાખો લોકો કુર્બાન થયા હતા નબીબે કહ્યું કે આ કાયદાનો હું કડક શબ્દોમાં વિરોધ કરી રહ્યો છું અને મેં ભારતના બંધારણની રક્ષા માટે જીવ આપી દઈશું પણ અમે એવા કાયદાનો હંમેશા વિરોધ કરીશું જે હિન્દુસ્તાનના બંધારણને જોખમમાં મૂકે છે ભાજપે બંધારણની હત્યા કરી છે જે આર્ટિકલ ત્રણસો સિત્તેર એક ભારતને કાશ્મીર અપાવ્યું તે જ આર્ટિકલને ભાજપે ખત્મ કરી દીધી છે जम्मू कश्मीर का एक्सेशन भारत के साथ हुआ था और इस एक्सेशन के पीछे एक इतिहास था और जम्मू कश्मीर को हिंदुस्तान के साथ बनाए रखने के लिए सत्तर इकहत्तर वर्षों में लाखों लोगों ने कुर्बानियां दी सिविलियंस ने बना रहा और जब जब भी आतंकवाद हुआ उस आतंकवाद का मुकाबला कश्मीर की आवाम ने किया और मेन स्ट्रीम पोलिटिकल पार्टीज ने उस आतंकवाद का मुकाबला किया और जैसे मैंने कहा कि उसका मुकाबला सिक्योरिटी फोर्सेस ने भी किया और एक झटके में बीजेपी की सरकार ने पावर के नशे में सतह सतह के नशे में और वोट हासिल करने के ये आरोप लगाता हूं भारतीय जनता पार्टी पर एनडीए पर કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા ઐતિહાસિક નિર્ણયને લઈને દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદના વણિકર ભવન ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ફટાકડા ફોડીને જમ્મુ કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેર અને પાંત્રીસે હટાવવાનો નિર્ણયને વધાવ્યો હતો ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા જ્યારે આગામી સમયમાં કેન્દ્ર સરકાર વધુ સારા કાર્ય કરે તેને માટે અભિનંદન પણ પાઠવ્યા હતા ભારત સરકારને અને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહને હું વિશેષ લાખ લાખ અભિનંદન પાઠવું છું કે જેમને આ વખતે સરકારની પોતાની સંસ્થામાં આ ઠરાવ રાષ્ટ્રપતિ પસાર કરાવો એટલે ખૂબ ખૂબ અભિનંદન પંડિત પહેલા જે પહેલા પ્રથમ પ્રમુખ હતા અધ્યક્ષ હતા ભારતીય જનસંઘના એમના મુખર્જીનું જે બલિદાન છે એ આ જ વિષય ઉપર અને એમના બલિદાનની આજે આપણને આનંદ થાય છે કે બલિદાન એમનું એળે ગયું નથી અને આ સરકારે ફરી આ જ પ્રમાણે ત્રણસો સિત્તેરની કલમ દૂર કરી એના કારણે એક સ્થિતિ નિર્માણ એવી થઈ કે આખું કાશ્મીર જમ્મુ કાશ્મીર ટોટલ ભારતની સાથે હવે મળી ગયું અને એમની જે વિકાસની તકો હતી એ હવે વિકાસની તકો ઉજરી થઈ ત્યાંના લોકોને જે કંઈ જીવનમાં મળતું નહોતું અને અહેસાસ હતો આજે સમગ્ર જમ્મુ કાશ્મીરની પ્રજા અને દેશની તમામ પ્રજા આજે એટલી બધી આનંદ અને ઉલ્લાસની અંદર આવી ગઈ છે કે જેની કોઈ સીમા નથી અને આ માટે ફરી એકવાર આ બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ત્રણસો નાબૂદ કરીને રાજ્યનું પુનઃ કર્યું છે ત્યારે દેશભરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો રાજ્યમાં પણ વિવિધ જિલ્લામાં અલગ અલગ સંગઠનો દ્વારા ઉજવણી કરવામાં આવી રાજ્યમાં વિસનગર ખાતે લોકોએ ઢોલ નગારા સાથે ઉજવણી કરી તો રાજકોટ જિલ્લામાં લોકોએ તિરંગા સાથે જય ઘોષ કર્યો જામનગરમાં પણ લોકો રોડ ઉપર ઉતરી આવ્યા અને ગરબા સ્વરૂપે ઉજવણી કરી કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર નાબૂદ કરીને રાજ્યનું પુન કર્યું છે ત્યારે દેશભરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે રાજ્યમાં પણ વિવિધ જિલ્લામાં અલગ અલગ સંગઠનો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યમાં પાટણ ખાતે લોકોએ ઢોલ નગારા સાથે ઉજવણી કરી તો ડીસા જિલ્લામાં લોકોએ તિરંગાનો જૈ ઘોષ કર્યો નડિયાદ અને ભાવનગરમાં પણ લોકો રોડ ઉપર ઉતરી આવ્યા સંસારમાં આગળ વાત કરીએ તો મુદ્દે ચાલતી અટકળોનો અંત આવતા ઠેર ઠેર ઉજવણીનો માહોલ જામ્યો હતો કાશ્મીરથી ત્રણસો સિત્તેર કલમ હટાવવાની ઘોષણાની સાથે જ અમદાવાદ ખાતે પણ ઉજવણીનો રંગ જામ્યો જેમાં રાયપુર ચકલા ખાતે ધારાસભ્ય ભૂષણ ભટ્ટે હાથમાં તિરંગો લહેરાવીને ઉજવણી કરી સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને મોદીના કટઆઉટને મીઠાઈઓ ખવડાવીને રંગે ઉજવણી કરી હતી

ગાંધી અને સરદારનું સ્વપ્ન અપૂર્ણ હતું આઝાદ કાશ્મીરની લડાઈ શ્યામા પ્રસાદ મુખર્જીએ શરૂ કરેલી લડાઈ આજે એ જ બે ગુજરાતી સપૂતોએ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈએ સવા સો કરોડ કરતા વધારે દેશવાસીઓની અપેક્ષા આકાંક્ષાઓ નું સ્વપ્ન હતું કે દેશની અંદર આપેલા વચનની એક વાત હતી

એક એક ઉલ્લાસ સાથે સાથે આનંદ લોકો આજે પોતાના મનનો ભાવ વ્યક્ત કરી રહ્યા છે આઝાદ કાશ્મીરની અંદર આ નિર્ણયથી હવે આપણે આ કાશ્મીરને કોઈને એની પર નજર નાખવા નહીં દઈએ આ ભાવ સાથે લોકો આજે ભૂમિ ઉપર આવી ગયા છે અને પોતાનો ઉત્સાહ પ્રગટ કરી રહ્યા છે ચોક્કસ થી જે રીતે આપ જોઈ રહ્યા છો તે રીતે આ હાથમાં તિરંગો લઈ અને સૌ કોઈ સિત્તેર ની કલમ દૂર થઈ છે તેને લઈને તેની ઉજવણી કરી રહ્યા છે અમદાવાદ ખાતે પણ ફટાકડા ફોડી મીઠાઈઓ વેચી અને આ ત્રણસો સિત્તેર ની કલમ જે દૂર કરવામાં આવી છે તેની ઉજવણી કરવામાં આવી હતી કેમેરામેન કૌશિક પરમાર સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ દેશમાં હાલ તો દિવાળી નથી પરંતુ દિવાળી જેવો માહોલ સમગ્ર દેશમાં ચોક્કસ જોવા મળી રહ્યો છે આ માહોલ જમ્મુ કાશ્મીરમાં ત્રણસો સિત્તેર કલમ નાબૂદ થવાના કારણે જોવા મળી રહ્યો છે જેને લઈને આખો દેશ જશ્ન મનાવી રહ્યો છે અમદાવાદના સત્તાધાર પાસે પણ રહીશો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી અને આ પ્રકારના નિર્ણય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર માનીને અભિનંદન પાઠવ્યા જે ખાસ કરીને ઉજવણી ત્રણસો સિત્તેર અને એની જે કલમ રદ કરવામાં આવી છે તે બદલ અહીંયાને પણ સમગ્ર દેશમાં આની ઉજવણી થઈ રહી છે અને ભારે ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી છે આનો કાર્યક્રમ ત્યાંની સ્થાનિક જમ્મુ કાશ્મીરની સ્થાનિક પબ્લિક પણ ઉજવણી કરી રહી છે કારણ કે જે જમ્મુ કાશ્મીરનો વિકાસ રૂધઈ ગયો હતો અત્યાર સુધી ત્રણસો સિત્તેર એ અને પાંત્રીસ એના કારણે એ હવે ત્યારે ખુલીને ત્યાંનો વિકાસ થશે અને ત્યાંની પબ્લિકમાં રોજગારી મળશે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આપણા ગૃહમંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહ જે આ ઐતિહાસિક નિર્ણય લીધો છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન તો આ બુલેટિનમાં અત્યારે હાલ બસ આટલું જ વધુ અને અપડેટ્સ માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ ત્યાં સુધી મને આપશો ચા નમસ્કાર